તો આ છે જૂની કાતર, રાજુલા પાસે આવેલું એક નાનું ગામ. અને જોરુ બાપુની જૂની કાતર એમ કહેવાય. અને આ છે મારું મોસાળ. નવી કાતર અને જૂની કાતર એમ બે ગામ આવેલા છે 3 કિલોમીટરના અંતરે. અને નવી કાતરમાં મારો જન્મ થયો છે એ પણ બ્લોગ બનાવેલો છે. એ ન જોયો હોય તો ઉપર જો આઈ બટનનો લિંક આવે છે ત્યાં ક્લિક કરી અને જોઈ શકો છો. છેલ્લા 5 દિવસથી ટ્રાવેલિંગ કરતા હતા અને ગામમાં આવ્યા એટલે થયું ચાલો થોડો હુલિયો સરખો કરી લઈએ. એટલે સીધા પહોંચી ગયા અમારા પાડોશીને ત્યાં અને એને કીધું, ભાઈ થોડો રૂડો રૂપાળો મને બનાવી દે. આપણે વીઆઈપી સલૂનમાં તો બહુ દાઢી કરાવી. હવે આજે અમે થોડા કા જો તમે આ બેકગ્રાઉન્ડ બધું દેશી સલૂન છે, દેશી સલૂન છે. આ અમારા કાકા થાય છે, અમારા ગામના પાડોશી કહેવાય, અમારા પાડોશી છે. અને અમે અત્યારે એની પાસે આ દાઢીની કટ મરાવવા માટે આવ્યા છીએ. અને ભાઈની કટ લાગી ગઈ છે, ઝઘડો હવે ચાલુ થાય છે. જુઓ કવર સોરી અત્યારે અમે આવેલા છીએ દરબારગઢમાં. આ જોરુ બાપુની કાતર ગામ છે અને એમાં દરબારગઢની અંદર હમણાં તમને બતાવવાનું. આપણા બહુ જૂના જમાનાની હાથની ઘંટી છે, હાથથી આમ જે ફરતી ને એ. આ છે ડાબલો, આ જૂના જમાનાની તિજોરી છે, તિજોરી ઓરિજિનલ. કે તો ક્યાં ડોસીમાનો ડાબલો હાથો છે? આહી ડાબલો, હા આહી ડાબલો. આ ડાબલો ન ચાચો ઈ આ જો આ ડાબલો આમ જોવો તમે. આજે મારું મોસાળ છે જૂની કાતર, જોરુ બાપુની જૂની કાતર એમ કહેવાય. અને આ જ છે જોરુ બાપુનું ઘર અને દરબારગઢ કહેવાય છે. અને તમે જોઈ શકો છો એ જમાનામાં એની શાનો શોકત કેવી રહી હશે એમ. હજી પણ દરેકે દરેક વસ્તુ એઝ ઇટ ઇઝ કન્ડિશનની અંદર સાચવેલી છે, ગમે તે વસ્તુ હોય. જો આ સરસ મજાનો ગ્રામોફોન છે, આ પણ હજી ચાલુ કન્ડિશનમાં છે. આ છે ડોશીમાનો ડાબલો. દરેકે દરેક વસ્તુઓ જુઓ મોતીથી મઢેલી છે. આ હિંડોળા ખાટ, તમે આના કુશન જુઓ, એ પણ રજવાડી સ્ટાઇલના જ છે. બેઠક પણ રજવાડી સ્ટાઇલ. આ બધા કાચના ઝુમ્મર. આ ડોશીમાનો ડાબલો પણ બહુ મોટો છે અને એની બંને બાજુ પટારા છે. જૂના જમાનામાં આ પટારાની અંદર બધી વસ્તુઓ રાખતા. આ મોતીએ મઢેલી ચેર, ખુરશી. આ નાનો ડાબલો છે અને આ છે ભૈલુ બાપુ અને એની સાથે મોરારી બાપુ. આવું તો અત્યારે કઈ જોવાય નહીં મળે. આ ગોળી, આ ગા, આ હાંડો, પણ આ નાની ગોળી કહેવાય. આ નાની ગોળી, હા
અચ્છા મોટા મોટી છે તને કરા ગોળી પછી આંડો પછી ગાગર આવતી જો દરવાજા જુઓ ઉપરના બધા તોરણો જુઓ છે ને કઈક ઘરના પ્રાંગણમાં ગાય માતાઓ વાછરડીઓ બધી મોજ કરે છે બગલાઓ પણ મોજ કરે છે ઘોડાઓ પણ જોવા મોજે મોજ તો અનાજ ભરવાની કોઠી છે અને આ છે વલોણું ઘમર ઘમર મારું વલોણું ગાજે શામ આવીને મારી મટકી ફોડે ઈ આ વલોણું અહીંયા અહીંયા બધી એવી એવી વસ્તુઓને હજી એવી જ હાલતમાં રાખી છે બધી વર્ષો જૂની વસ્તુ છે બધી એમ સાતમી પેઢીનું આ ઘર છે પણ હજી દરેકે દરેક વસ્તુ એવી જ સ્થિતિમાં છે અને એમ કહેવાય ને કે નવે નવી લાવ્યા હોય એવી હાલતમાં છે ઈચકો તમે જુઓ ને તો એકદમ બધું શું કહેવાય એન્ટિક વસ્તુ છે બધી અહીંયા આ તમે જે ઉપર જોવો છો ને આને કોહ કહેવાય કોહ પહેલાંના જમાનામાં શું હોય કે મોટર નહોતા કાંઈ વીજળી હતી નહીં પાવર હતો નહીં ત્યારે કૂવામાંથી જે આપણે પાણી કાઢવાનું હોય ને ત્યારે આ વપરાતું અને કૂવામાં નાખી અને આમ કરી અને બહાર કાઢી લેતા એટલે વ્યવસ્થા બધી હતી આ વસ્તુ લગભગ ક્યાંય જોવાય ન મળે પણ હજી જો આ અચવાયેલી હાલતમાં અહીંયા છે બતાવ જ્યારે આ વસ્તુ કૂવામાં જાય ને તો આમાં પાણી ભરાઈ જાય અને ચોંટી જાય એટલે પાણી પાછું અંદર અંદર રહે આવી વ્યવસ્થા હતી આ અમારા પાડોશીનું ઘર છે વર્ષો જૂની જે પરંપરાઓ ચાલી આવતી જે વસ્તુઓ પહેલાં લોકો બનાવતા અને જેવી રીતના ઘરને સજાવતા હજી પણ એમણે સાચવી રાખી છે એટલે મને થયું ચાલ આમને પણ જરા આપની સાથે શેર કરું આખો રૂમ એકદમ ભરેલો ભરેલો હોય અને દરેક વસ્તુ વ્યવસ્થિત જગ્યાએ એકદમ ચોખ્ખી નીટ એન્ડ ક્લીન અને બરાબર ગોઠવેલી હોય તમે જુઓ વાસણની પણ એમ કહેવાય ને કે માળ બનાવેલી હોય અને મોતીના કામ કરેલી વસ્તુઓ તો તમને દરેક જગ્યાએ જોવા મળશે જો આ બધું મોતીનું કામ છે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે આને બનાવતા બહુ વાર લાગે જો આ મોતીથી મઢેલો ગોળ તકિયો છે આ પણ પૂરેપૂરું મોતીથી મઢેલું છે અને આ જો હિંચકા નાખવાની દોરી એને પણ મોતીથી મઢેલી છે ભાઈ અમે દરબારગઢ જોયો મોજ 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 આવી ગઈ આ જૂની વસ્તુ જે આ જૂની બધી વસ્તુઓ જે કદાચ હવે જોવા નથી મળતી એ બધી વસ્તુઓ હજી એઝ ઇટ ઇઝ એની એમ કહેવાય ને કે નવા જેવી હાલતની અંદર હતી મોજ આવી ગઈ જો તમને અમારો આ લોગ જોવાની મજા આવી હોય ખરેખર આ ગામડાની મોજ છે અને અમે જાણી જોઈને એવા સ્થળો લઈએ છીએ કે ખરેખર ખરેખર મજા આવે એવા છે હા તો જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો આ વ્લોગ ને લાઈક કરજો શેર કરજો અને આમ જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરશો તમને ગમશે અને કમેન્ટ કરજો કે તમે કઈ ટાઈપના વ્લોગ તમે બીજા જોવા માંગો છો એ જરા કમેન્ટ કરજો તો ચલો ફરી મળીશું નવા વ્લોગ માં ત્યાં સુધી આપશો વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો હસતા રહો હસતા રહો થેન્ક યુ કબીર અમારો જાડી હતો ભાઈ હાજર યા હાજર યા હાજર યા